આજનો વિષય છે દાંપત્ય જીવન રમત નથી. લગ્ન પછીના જીવનમાં સુખ પણ આવે છે અને દુઃખ પણ આવે છે. ફરજ તેમજ જવાબદારીનો ભાર પણ વહન કરવો પડે છે અને પ્રેમ તેમજ શ્રદ્ધાના મીઠા અનુભવો પણ થાય છે. આ રસ્તે ફૂલો પણ છે અને કાંટા પણ મળી આવે છે. કોઈ પણ માણસ આ વિશે ચોક્કસ આગોતરું અનુમાન બાંધી શકતો નથી. લગ્ન જીવનની વાસ્તવિકતાનો એ સ્વીકારવામાં આવે તો તે વધારે યોગ્ય છે. સપનાનો સંચાર અને કહેવાતા પ્રેમના ઉપર છલ્લા લાગણી વેડા આગળ જતા જીવનભરનો પસ્તાવો પણ બની શકે. આવી ભૂલ કરનારા પોતે તો બરબાદ થાય જ છે, સાથે સાથે પોતાના કુટુંબની હાલત પણ કપોડી કરી મૂકે છે. કુદરતે સ્ત્રી અને પુરુષની રચના એકબીજાના પૂરક સાથી કે સહયોગી તરીકે કરી છે. કુદરતના વિજાતીય આકર્ષણ પરસ્પર એકબીજાને પૂરક બનીને પોતાના કુટુંબિક અને સામાજિક જવાબદારીઓને આનંદપૂર્વક ઉપાડી શકે એટલા માટે સર્જાયું છે. એકબીજાનો સહયોગ મેળવીને બંને જણ જીવનની મીઠાસ માણી શકે છે. કુદરતે પોતાની આગવી કળાનો ઉપયોગ કરીને બંનેનું સર્જન કર્યું છે. પુરુષને કઠોર, મહેનતુ અને બુદ્ધિ પ્રધાન બનાવ્યું છે અને સ્ત્રીને કોમળ, સુંદર અને લાગણી પ્રધાન બનાવી છે. યુવાનીનું પહેલું પગથિયું ચઢતાની સાથે જ કુદરત પોતાનું કાર્ય કરવા માંડે છે. યુવક યુવતીઓના શરીર અને મનમાંથી બાળપણ દૂર થઈ જાય છે અને યુવાની ફૂટવા લાગે છે. અહીંથી જ મનમાં જીવનસાથીની ઝંખના જાગવા માંડે છે. આવી ઝંખના તો જાગે છે, પરંતુ જીવનસાથીની પસંદગીનો વિવેક અને ત્યારબાદની જવાબદારીનું ભાન આ ઉંમરે મોટે ભાગે હોતું નથી. આ ઉંમરે મનમાં જે સપનાના સંસારનું સર્જન થાય છે તેની જીવનની વાસ્તવિકતા સાથે કોઈ ખાસ સમાનતા હોતી નથી. આ ઉંમર ખૂબ નાદાન અને ચંચળ હોય છે. કુદરતની પોતાની તાસીરને કારણે શરીર અને મનમાં થતા ફેરફારો યુવક અને યુવતીઓને એકબીજા તરફ આકર્ષે છે, પરંતુ આવું આકર્ષણ કોઈ વસ્તુને મેળવવાની લાલસા જેવું જ હોતું હોય છે. તેઓ તેનું મૂલ્ય જાણતા નથી. આ ઉંમરે બુદ્ધિ પ્રાગટ હોતી નથી. આ ઉંમરે જે આકર્ષણ થાય છે તે બરાબર કોઈ બાળક રમકડું જોઈ લલચાય તેવું જ હોય છે. જ્યાં સુધી તેને રમકડું નથી મળતું ત્યાં સુધી આકર્ષણ પ્રબળ રહે છે. રમકડું મળી જાય ત્યારે તેને ખૂબ આનંદ થાય છે. આ આનંદ થોડી જ વારમાં ઓસરી જાય છે. પછી બાળક તેનું પહેલાં જેવું આકર્ષણ રહેતું નથી. પ્રાચીન યુગમાં જ્યારે વિદ્યાર્થીઓ ગુરુકુળમાં જે આશ્રમમાં જાણતા હતા ત્યાં વર કે કન્યાની પસંદગી આચાર્ય કે વડીલોની સાથે મળીને કરવાતા હતા, સંમતિ બંનેની લેવાતી, પરંતુ જોવા બાળકવાની જવાબદારી ગુરુઓ પર હતી. આવી પરંપરા આજે એ સ્વરૂપ તો નહીં પણ નામ માત્ર તરીકે ચાલી રહી છે. જો વડીલોની આંખ ઉપર દહેજ અને ખાનદાનની આબરૂના ખોટા ખ્યાલના પાટા ન બાંધ્યા હોય તો આજે પણ તેમની પસંદગી લગભગ સાચી જ હોય છે. લગ્ન પહેલાં એકબીજાને જોવા સમજવાની ક્ષમતા આજે પણ યુવક યુવતીઓમાં જોવા મળતી નથી. પોતાની ત્રુટીઓની અજાણ રહીને પોતાની મેળે જીવનસાથીની પસંદગી કરવી અને ભવિષ્યના સોનેરી સપના જોવા એ સુખી નેતીનો મહેલ બનાવવા જેવું છે. હવે નારીનું સ્થાન ફક્ત ઘર પૂરતું મર્યાદિત નથી રહેતું. સ્ત્રીઓ જાહેર જીવનમાં પણ રસ લેતી થઈ છે. આને કારણે યુવક યુવતીઓનો પરસ્પર સંપર્ક વધ્યો છે, જેને પ્રગતિની નિશાની જ કહી શકાય. સમાજનું આ અવિકસિત અડધું અંગ પ્રગતિ કરે એમાં ભલા કોને ખુશી ના થાય. સાથે સાથે પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ પણ વધતો ગયો છે, જેને કારણે યુવક યુવતીઓના પરસ્પરનું આકર્ષણ પણ વધ્યું છે. ફિલ્મો તેમજ અશ્લીલ સાહિત્યને કારણે આવું આકર્ષણ અવળે માર્ગે વળ્યું છે. દરેક યુવક યુવતીઓ ઉપર આનો કુપ્રભાવ પડ્યો છે એવું નથી, પરંતુ આવા વિકૃત પ્રવાહમાં તણાઈ રહેલા લોકોની સંખ્યા કાંઈ નાની સૂની નથી. રોમાન્સની સસ્તી નવલકથાઓ તથા મો માતા વિનાની કથા વસ્તુ ધરાવતી ફિલ્મોમાં હીરો હિરોઈનોમાં જેવો
કઠંગો તેમજ અવ્યવહારો પ્રેમ પાગર તો બતાવાય છે તેવા પ્રેમની કલ્પના યુવક યુવતીઓના મન પર થવા લાગે છે. સામાજિક અને કૌટુંબિક વાતાવરણ પર આજે વિજાતીય આકર્ષણને ઉત્તેજન મળે એવા પ્રકારનું છે. બંનેનો સમન્વય કાચી યુવાની ઉપર ઘેરો પ્રભાવ દાખવે તેમ છે. છોકરાઓ જ્યાં સુધી ભણી ગણીને પગભર નથી થતા ત્યાં સુધી તેમનો ભાર તેમના મા બાપ પિતા અને કુટુંબીજનો ઉપાડતા હોય છે. તે જ રીતે છોકરીઓના પણ જ્યાં સુધી લગ્ન ન થઈ જાય ત્યાં સુધી તેમના ભરણ પોષણ અભ્યાસ અને આરોગ્યની જવાબદારીઓ તેના વડીલો ઉપર હોય છે. તેથી આ ઉંમરે તેમને કમાણીનો સામાજિક મર્યાદાઓનો કે જીવનના બીજા સત્યનો વાસ્તવિક ખ્યાલ હોતો નથી. આ ઉંમરે તેમના મનમાં ઉત્પન્ન થતી લગ્ન વિષયક ઈચ્છાઓ કે કલ્પનાઓ જીવનની વાસ્તવિકતાથી જોજનો દૂર હોય છે. જે યુવક યુવતીઓ વિવેકશીલ છે તેઓ તો ભૂલ કરતા નથી, પરંતુ તેનો વિવેક અને અંતકરણ જાગૃત નથી હોતા તેઓ લપસી પડતા જાય વાર નથી લાગતી. મહાનગરોમાં આવું બનવાનું શક્યતા વધારે છે. ગામડાઓ હજી સુધી આવી વિકૃતિઓથી બચી શક્યા છે. જે કોલેજોમાં સહશિક્ષકની વ્યવસ્થા હોય ત્યાં આવા માનસિક વિકારો પાંગરવાની પૂરેપૂરી શક્યતા છે. આવા પરિપક્વ સમજવાળા યુવક યુવતીઓને લગ્ન પહેલાં એકાંતમાં મળવાનું કે ભવિષ્યની સોનેરી કલ્પનાઓ કરવાનું વધારે ગમતું હોય છે. તેઓ એને જ પ્રેમ અને કે લાગણી સમજી બેસે છે. આ જડી પુરાણી વાર્તા વર્ષોથી અલગ અલગ પાત્રો દ્વારા ભજવાતી ચાલી આવે છે, જે સત્ય કે તથ્યથી બિલકુલ વેગળી હોય છે. દરેક યુવક યુવતી પોતાની જાતને આવી પ્રેમ કથાના પહેલા નાયક કે નાયિકા સમજીને તેનું પુનરાવર્તન કરે છે. હકીકતમાં તો આ માત્ર ઉપર છલ્લા લાગણી વેડા જ હોય છે. તેઓ આવા આકર્ષણને પ્રેમ સમજે છે. તેમણે એ ખ્યાલ નથી હોતો કે પ્રેમમાં કશું લેવાનું સવાલ જ હોતો નથી, ફક્ત કંઈક આપવાનું જ હોય છે. આવું આકર્ષણ વિકૃત વિચારો તેમજ ખરાબ દ્રષ્ટિકોણમાંથી જન્મેલા શરીર તેમજ મનના વિકાર સિવાય બીજું કાંઈ હોતું નથી. આવા વિકારો ખાલી વાતચીત પૂરતા મર્યાદિત હોય તો પણ ખૂબ નુકસાનકારક નીવડે છે. પરંતુ જો તે આગળ વધીને પત્રો લખવા કે એકાંતમાં મળવા સુધીના પહોંચી જાય તો તેનાથી મોટું અનિષ્ટ થઈ શકે છે. આવી ભાવિ જીવન ઉપર તેની ખૂબ માઠી અસર પડી શકે છે. અને જો મનમાં રહેલા વાસનાનો શેતાન એથી વધારે સ્વચ્છંદ બનીને શારીરિક મર્યાદાઓ પણ ઓળગી જાય ત્યારે તો સત્યનાશ જ જડી જાય છે. એના મીઠા પરિણામો છોકરાઓ કરતાં છોકરીઓએ વધારે ભોગવવા પડે છે. ગેરકાયદેસર સંતાનો જન્મવાનું આ પણ એક કારણ છે. છોકરો તો પોતાનું મોઢું સંતાડીને ભાગી નીકળે છે, પરંતુ બંનેની સહિયારી મૂર્ખામીની સજા બિચારી છોકરીને એકલા જ ભોગવવી પડે છે. તે કુવારી માતા બને છે. હવે આવી બંદીઓએ આપણા ભારતીય સમાજમાં પણ પગ પેસારો કર્યો છે. મોટા શહેરોમાં દર વર્ષે કેટલાય ગેરકાયદેસર સંતાનો કોઈ સુમસામ જગ્યાએ જીવતા કે મરેલા મૂકી દેવાતા હોય છે. ગર્ભપાત જેવા કુકર્મો થતા હોય છે. છોકરી કદાચ કુવારી માતા બનવાની આફતમાંથી બચી જાય તો પણ તેના મનમાં જે લઘુતા ગણતી ઊભી થાય છે તે તેને જીવનભર ચાલતી રહે છે. પોતાના હાથે લખાયેલા પ્રેમ પત્રો બીજા માણસ સાથે લગ્ન થતા પછી પણ દુર્ભાગ્ય જેવી આફતો નોતરી શકે છે. કદાચ આવી મર્યાદાઓ ના તૂટે તો પણ આવા આકર્ષણો પ્રેમમાં પરિણામે એ જરૂરી નથી. અને જો એમ ના થઈ શકે તો રેતીનું બનાવેલું ઘર ભવિષ્યના સુખ જીવનમાં મહેલના પાયાને હચમચાવી મૂકે છે. બંને આંખો ઉપર રહેલા અવિવેકના પડદામાંથી એકબીજાનું કાલ્પનિક ઉદાહરણ સ્વરૂપ જોયું હોય છે. આવું સ્વરૂપ એ જાતની બ્રહ્મજાળ જ હોય છે. પણ લગ્ન પછીના જીવનમાં આ કાલ્પનિક ભૂત ઉથલ પાથલ કર્યા વગર રહેતું નથી. ઘણીવાર બંનેએ બે અલગ અલગ
પાત્રો સાથે લગ્ન થઈ જાય છે. આવા સંજોગોમાં તેઓ પોતપોતાના જીવન સાથીને આપવો જોઈએ તેટલો પ્રેમ આપી શકતા નથી. એકબીજાની ઉણપો, દોષો કે ખામીઓને જ દેખાય છે. જીવન સાથીની અગાઉની ઘડી કાઢેલી કાલ્પનિક મૂર્તિ આગળ તે તુચ્છ કે ઉતરતા જણાય છે. લગ્ન પહેલા થયેલી આવી કાલ્પનિક ભૂલ આગળ જતા બે કુટુંબમાં હોળી સળગાવે છે. જ્યારે એક પક્ષને જાણ થાય છે કે તેના જીવનસાથીના તન અને મન તો અગાઉથી વેચાઈ ચૂક્યા છે, ત્યારે અજાણ જાતની શંકા કુશંકાઓ ઉત્પન્ન થાય છે. તેનું જીવન બળબડતા બપોરની માફક બળબડી ઉઠે છે. તેઓ પોતાના જીવનની નિરાશા થઈ જાય છે. એકબીજાને હૃદયથી પ્રેમ, સેવા કે સહકાર પણ આપી શકતા નથી. આની અસર સંતાનો ઉપર પણ પડે છે. કદાચ પોતાના સોનેરી ભવિષ્યના દિવા સપનો જોનારા પ્રેમીઓના એકબીજાના સાથે લગ્ન થઈ પણ જાય તોય તેઓ તેમના જીવન લગ્ન જીવનમાં તે સપનો સાકાર કરીને સુખી થઈ જ જશે એવું કાંઈ જરૂરી નથી. કહેવાતા પ્રેમ લગ્નોનો મોટે ભાગે નિષ્ફળ નિવડતા જોવા મળે છે. સપના તો આખરે સપના જ હોય છે, તેઓ ક્યારેય સાચા પડતા નથી. આવા સપનો સજાવનારાઓમાંથી મોટાભાગના પ્રેમીઓના સપનાઓ શિષ્ય મહેલ જીવનની વાસ્તવિકતા સાથે ટકરાઈને ચૂર ચૂર થઈ જાય છે. શરૂઆતમાં થોડા દિવસો તો ખુમારી કે જુસ્સો જળવાઈ રહે છે, પણ તેની પાછળ મોટે ભાગે શારીરિક ભૂખ જ હોય છે. શરીર અને મન બંને થોડાક સમયમાં જ થાકી જાય છે. કૌટુંબિક જવાબદારીઓનો ભાર ખેંચવો મુશ્કેલ જણાય છે. આ તબક્કે ભાન પડે છે કે પહેલાં સપનો સાવ ખોટા હતા. દાંપત્ય જીવનના પ્રેમ અને લગ્ન સાથે તેનો કોઈ સંબંધ જ હોતો નથી. મનમાં પોતાના જીવનસાથીની જે કાલ્પનિક છબીઓ ખેંચી હતી તેમાં તો નડિયા ગુણો જ દેખાતા હતા, જ્યારે હવે તે છબી બિલકુલ બદલાયેલી જણાય છે. હવે આશ્ચર્ય થાય છે કે તેમાં આટલી બધી ઉત્કૃષ્ટતા જગાડે તેવી કોઈ વિશેષતા હતી. હવે માત્ર એકબીજાની ખામીઓ જ નજરે ચડે છે. આ કથાઓના પાત્રો હવે એકબીજાનો વાક જોવા લાગે છે અને દોષારોપણ કરવા લાગે છે. જો તેમના વિવેક બુદ્ધિ હોય તો તેઓ સામાન્ય રીતે લગ્ન કર્યા પછી નવ દંપતિ જ્યાંથી ગૃહસ્થ જીવન પાઠ શીખવાનું શરૂ કરે છે ત્યારથી જ કક્કો ઘૂંટવાનું શરૂ કરે છે. જો તેમનું સાંસારિક જીવન સફળ થઈ પણ જાય તો તેનું શ્રેય પહેલાં કહેવાતા પ્રેમને નહીં પરંતુ હાલની વિવેક બુદ્ધિને ફાળે જાય છે. યુવક યુવતીઓમાં જોમ હોય, જુસ્સો હોય છે અને લાગણીઓનો સાગર પણ હોય છે, તેને સાચા માર્ગે વાળી શકાય છે. લગ્ન માતા પિતાની મરજી મુજબ જ થાય એ જરૂરી નથી. દહેજ તેમજ વિધવા વિવાહના બંધનોને ભગાવી ને સમાજમાં એક નવી કેડી કંડારીને આદર્શોની રક્ષા કરનારા, તેમની પુનઃ પ્રતિષ્ઠા કરનારાઓ અને સમાજમાં ફેલાયેલી બંદીઓને ઉખેડી નાખનારા યુવક યુવતોની હિંમતને દાદ છે. આવા લગ્નોને આદર્શ લગ્નનું નામ આપી શકાય છે. લગ્ન એક જવાબદારી. યુવકનો એ જવાબદારી ઉઠાવવાની ક્ષમતાઓ કેળવવા વગર તેમજ ભવિષ્યની સમસ્યાઓને ધ્યાનમાં રાખ્યા વગર સપનાના હવાઈ કિલ્લા બાંધવા ન જોઈએ. જેમના પગ વાસ્તવિકતા નક્કર ધરતી પર દૃઢતાપૂર્વક ટકેલા હોય તેમને જ આદર્શોના સપનો સજાવવાનો અધિકાર છે. આવી ભ્રમજાળમાં ફસાયા વગર પોતાને મળેલા જીવનસાથીની સંગાથે ગુજારો કરવાની પૂર્વ તૈયારી કરી લીધા બાદ જ એવા સપનો જોવા યોગ્ય નથી. એનાથી ભાવ લગ્ન જીવન મંગલકારી નીવડે છે. આગળના વિચાર કરીને જ પ્રેમ લગ્ન કરવા. આપણા સંવિધાનમાં જ્ઞાતિના ભેદભાવને નાબૂદ કરવામાં આવ્યા છે. આર્થિક સહાય જેવા હેતુઓ માટે અનુસૂચિત જનજાતિ તેમજ માત્ર કરવામાં આવ્યા છે. રાજકીય દ્રષ્ટિએ જ્ઞાતિની ઉચ્ચ નીચની કોઈ અલગ મહત્વ નથી રહ્યું. તેમ છતાં લોકો એવી પુરાણી માન્યતાઓ લગ્નો બાબતે હજીએ આજે પણ આડખીલી રૂપ બની રહી છે. એટલા માટે
ઉંમરલાયક દીકરા દીકરીઓના લગ્ન વડીલો આજે પણ પોતાની જાતિ કે બિરદાડીની અંદર જ કરવા ઈચ્છતા હોય છે. આમ જ્યારે છોકરા છોકરીઓમાંથી કોઈ એક જણ પોતાની મરજી મુજબ જો સંબંધ બાંધી લે અને તેની સાથે પરણવાનો હાથ પકડે ત્યારે ન થવાનું થાય છે. વડીલો એમાં પોતાનું અપમાન સમજે છે. તેઓ લગ્ન વિશે વિચારવાનો કે નિર્ણય કરવાનો અધિકાર તેમનો જ છે અને સંતાનો ઉપર તરાપ મારીને એમની અનાદરી કરી રહ્યા છે એમ સમજતા હોય છે. ગુસ્સો અને હક સામે સામે આવી જાય છે. લોકો પ્રેમ લગ્નનો અર્થ તેઓ અગાઉથી જ સંબંધો બાંધી ચૂક્યા હશે એવો કરે છે. પરિણામે બીજા મૂર્તિયા શોધવામાં પણ આ બાબત આડી આવે છે અને છોકરીઓને હલકા ચરિત્રની દાળી લેવાના કારણે એવી શોધખોળમાં સફળતા મળતી નથી. લોકો આવી બળો જન ઘરમાં ચાલવા તૈયાર નથી હોતા. આવી હાલતમાં વડીલો બીજે લગ્ન ગોઠવે તો કઈ રીતે? અને છોકરીઓ પણ કેટલોક વખત અકાળાઈ કરે છે. આવી બાબતો પોતાની જ્ઞાતિ કે સમાજની અંદરની જ હોય તો લગ્ન વિધિ જેમ તેમ આટોપીને છોકરીને વળાવી દેવાય છે. પરંતુ આ બધું મન વગરનું જ સમેટી લેવામાં આવે છે. પણ જો એક પાત્ર બીજી જ્ઞાતિનું હોય ત્યારે તો પ્રેમ લગ્ન કે કોર્ટમાં લગ્ન કરીને ઘર માંડવા એ લોકો સ્વીકારતા નથી. કુટુંબનો સહકાર મળતો નથી. ઉપરાંત સખી સહિયાણીના વડીલો પણ તેની ઉપર સંબંધ રાખવાની કે હળવા મળવાની મનાઈ ફરમાવે છે. તેથી તેઓ એવો માર્ગ જવા પહેરાય નહીં. પ્રેમ લગ્ન બાદ ગૃહસ્થ જીવનનો પ્રારંભ તો ઉત્સાહથી થાય છે, પરંતુ આપણા દેશનો તેનો અંત તો ખરાબ જ જોવા મળે છે. બંને પાત્રો અન્યત્રના ચારિત્રને અવિશ્વાસથી જોતા હોય છે. શરૂઆતમાં ઉત્સાહ ઠંડો પડી જાય અને ગૃહસ્થ જીવનની જવાબદારીઓ અને બંધનો વધી જાય ત્યારે એકબીજાને નાની મોટી ભૂલો છાવવાને બદલે બીજા લોકોની જેમ ચારિત્રના દોષારોપણ કરવા માંડે છે. આવા સંજોગોમાં છૂટા છોડાની નોબત પણ આવે છે. એટલું જ નહીં પણ તેને માટે અધીરા થયેલા પક્ષ ઉપર કૌટુંબિક કે સામાજિક દબાણ લાવીને સમાધાન કરવાનું પણ ખાસ શક્ય બન્યું નથી. લોકો તેમને સ્વતંત્ર વિચારસરણીવાળા હોવાના કારણે તેઓ તેમનું ધાર્યું જ કરશે એમ કહીને તેમાં વચ્ચે પડતા નથી. વિધવાનું પુનઃલગ્ન કરાવવાનું વ્યક્તિના લગ્ન કરવા જેટલું મુશ્કેલ નથી હોતું. ખાસ કરીને પ્રેમ લગ્નના કિસ્સામાં તો દોષના ટોપલા વ્યક્તિના માથે જ આવે છે. તેના કુટુંબીઓ પણ મો ફેરવી લે છે અને ગુચવણ ભરીને અવગણીને લાંબી ખેંચવામાં તે વધુને વધુ ગુચવાતી જાય છે. છોકરો અકર રહેવામાં જ તેનું હિત સમજે છે. આમ મોજ મસ્તીના દિવસો જ વીતી જાય છે. પણ હવે જવાબદારી આવી પડે ત્યારે તેને ઉઠાવવામાં બેમાંથી એકય તૈયાર નથી હોતા. આવા લગ્નો શરૂઆતના વિરોધીઓ માટે તો આ બદલો વાળવાનો મોકો જેવું બની રહે છે. આવા સંજોગોમાં છોકરી બેઉ બાજુથી દંડાય છે. આવા વિખવાદો વધીને છૂટા છેડા સુધી પહોંચતા દેખાય છે ત્યારે ભારતમાં પ્રેમ લગ્નો સફળ થઈ શકે તેવી ભૂમિકા હજી સુધી બંધાય નથી અને માન્યતાને પાકું સમર્થન મળી રહે છે. ધનવાન કે મોટા લોકોની વાત જુદી છે, બાકી પ્રેમ લગ્નો કરનારા મધ્યમ વર્ગના માણસોને તો એક બીજી મુશ્કેલી પણ વેઠવી પડે છે કે તેમના સંતાનોના લગ્ન જ્ઞાતિની મર્યાદામાં થઈ શકતા નથી. કારણ કે તેમના માતા પિતા બંને અલગ અલગ જ્ઞાતિના હોવાથી બાળકોને માતાની જ્ઞાતિના ગણવા કે પિતાની એ સવાલ પણ મો ફાડીને ઊભો રહે છે. તેમના લગ્ન કરાવવા નવ નેજા પાણી ઉતરે છે. એટલું જ નહીં, છોકરીના વડીલોના કુટુંબીનોએ પણ દોષો લખવાના કારણે તેના સંતાનોના લગ્નમાં અડચણ આવે છે. આમ વડીલોની સંપત્તિ વગર પ્રેમ લગ્ન ખાસ કરીને મધ્યમ વર્ગમાં તો લાંબા સમય ન ટકવા માટે ઘણા કારણો અને ઉદાહરણો હોય છે. બંને જણ કમાતા હોય અને પગભર હોય તો વાત જુદી છે. આમ તો આર્થિક રીતે પગભર હોવાને કારણે એકલાજ હિંમતભેર સંકટોનો સામનો કરી શકાય છે. પશ્ચિમી દેશોનું અનુકરણ ફેશન જેવી બાબતો તો ચાલી શકે છે,
પણ સામાજિક સ્થિતિમાં રહેલા તફાવતને કારણે લગ્નમાં ત્યાંની પ્રણાલિકા અનુસરવાની મોટી મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યાં સામાન્ય રીતે પ્રેમ લગ્નનું ચલણ વધારે છે. ત્યાં છૂટાછેડા કે ગર્ભપાત પણ રોજિંદા એ બાબત છે. કોઈ પુરુષ કે સ્ત્રી ત્યાં વારંવાર પુનઃ લગ્ન કરે તો પણ તેમાં સમાજને કશું અજોગતું લાગતું નથી. વળી આવું બધું સામાન્ય હોવાના કારણે લગ્ન કે છૂટાછેડા એક કઈ સમાજની ચર્ચાને કેન્દ્ર હોતા જ નથી. કમાણીના સાધનો અને ઘોડિયાઘર વગેરેની વ્યવસ્થા હોવાના કારણે ત્યાં બધું જ ચાલી જાય છે. પરંતુ ભારતમાં હજી એટલી પ્રગતિ થઈ નથી. તેથી પ્રેમ લગ્નની સફળતા વિશે વિદિગ્નતા પ્રવર્તે છે. વળી એનું ચલણ સાધન સંપન્ન કે વધુ ભણેલા લોકો પૂરતું જ મર્યાદિત છે. એની નકલ કરવા જતાં મધ્યમ વર્ગના માણસો તો દુઃખી થતા જોવા મળે છે. જ્યાં સુધી સુધારાવાને લાગે વળગે છે ત્યાં સુધી જ્ઞાતિ જાતિના સીમાડાને સંકુચિતતા છોડીને વિશાળ બનાવવા જોઈએ. લગ્નોમાંથી બેટા જ્ઞાતિઓનો પ્રતિબંધ દૂર થઈ શકે એટલું જ જો પહેલા તબક્કા થઈ શકે તો તે યોગ્ય ગણાશે. વણિકો બધી જ વણિકો જ્ઞાતિઓ એક બ્રાહ્મણો બધી જ બ્રાહ્મણો જ્ઞાતિઓ લગ્નો કરવા લાગશે તો યોગ્ય જોડીઓ ગોઠવવામાં ખૂબ સરળતા રહે છે શકે છે. આવા બહોળા ક્ષેત્રમાંથી જેને દહેજ દાગીનાના ખર્ચાળ કુળી ન પસંદ હોય તેવું પ્રગતિશીલ કુટુંબો મળી આવવાની તકો પણ વધી જાય છે. આવા સુધારણાની કાર્ય વડીલોએ ઉપાડી લેવું જોઈએ. તેમણે સમયને માન આપીને નાત જાતનો ભેદભાવ રાખ્યા સિવાય લગ્નો થવા દેવા જોઈએ અને તેમને હૃદયપૂર્વક સ્વીકારવા જોઈએ. બંને કુટુંબના મોટા ભાગના લોકોનો ટેકો સાપડે જ રહે એવી સમન્વયકારક રીતે આવા લગ્નો કરાવવા જોઈએ. આમ કરવાથી છોકરી તેના પિયરમાં આવતી જતી રહે, પોતાની સખી સહિયારીને છૂટથી મળી શકે, જ્ઞાતિઓનો સીમાડો વિસ્તારવાથી બીજાઓને પણ પ્રોત્સાહન મળે છે. બંને વચ્ચે મતભેદો ઊભા થાય ત્યારે તેમને સમજાવવાનો અને સુધારવાનો અધિકાર પણ રહે છે. એનાથી છોકરીને હિંમત બંધાય છે અને લગ્ન પછી પણ પોતાના નિર્ણયનો પસ્તાવો થાય અને દુઃખી થવું પડે તેવી સ્થિતિમાં ફસાતી નથી. લગ્નમાં છોકરા અને છોકરી બંને સંમતિ હોવી ખૂબ જરૂરી છે. બંને એકબીજા સાથે હળે મળે અને વાતચીત કરે તેમાં કશું ખોટું નથી. પરંતુ પાશ્ચાત્ય દેશોમાં થતા ઉતાવળા પ્રેમ લગ્નો જેવું જોખમ હાલમાં ઉઠાવવા જેવું નથી. સમજુ વડીલોએ સમાજમાં પરિવર્તન લાવવા માટે આગળ આવવું જોઈએ. ભોળા લાગણીશીલ કિશોર કિશોરીઓને એમાં પેદા થતી મુશ્કેલીઓમાં ધરાર ફસાતા રોકવા જોઈએ. આમાં વડીલોનો સહકાર મળવો યોગ્ય પણ છે અને જરૂરી પણ છે. લગ્ન એ રમત નથી, ગંભીર જવાબદારી છે. ચડેલા વિચારવાળાઓ એક જ ગરેડમાં જીવવાનો કે આગ્રહ સમાજમાં લગ્ન પછી થોડાક સમયમાં જ બાળકો થવા જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવે છે. તેને સૌભાગ્ય સમજવામાં આવે છે. લગ્ન પછી અમુક સમય પસાર થઈ જાય છતાંય બાળક ન થાય તો બધા ચિંતા ઉપાધિ કરવા લાગે છે. વહુને વાંજણી કહીને તેની ઉપર આર ચઢાવવાનું શરૂ થઈ જાય છે. બીજા લગ્નની વાતો પણ થવા લાગે છે. ગોદ ન ભરાય હોય એવી સ્ત્રીને અભાગણી ગણવા થાય છે. ત્યારે આવા કિસ્સામાં મોટેભાગે પુરુષની નબળાઈ જ કારણભૂત હોય છે. છોકરાઓ ઘણી વખત બાળપણથી એવી કુટેવોના ભોગ બનેલા હોય છે જેને કારણે તેનું પુરુષતત્વ ગણાઈ જાય છે. આવા સંજોગોમાં પુરુષોની ખામીઓ દોષ સ્ત્રીઓના માથે નાખી દેવામાં વલણ જોવા મળે છે. જેમણે ઉપરા છરી બાળકો થઈ જાય તો ભાગ્યશાળી કહેવામાં આવે છે. છોકરાઓ થાય તો પ્રમાણેથી ઘરને ભરી દેશે એમ કહેવાય છે અને જો છોકરીઓ થાય તો છોકરો જન્મની આશામાં અને આશામાં ઉતાવળો પ્રયાસો કરવામાં આવે છે. કેટલીક વાર તો આવા પ્રયાસો પરિણામે ઘર છોકરીઓથી ભરાઈ જાય અને મોટે ભાગે માતાને અપમાન તિરસ્કારને પાત્ર ગણવામાં આવે છે. લગ્ન પછી તરત જ બાળકો થવા જ જોઈએ કે નહીં આ પ્રશ્ન ખૂબ વિચાર માગી લે છે. વર્તમાન સમયને અનુલક્ષીને આનો હકારાત્મક જવાબ સાવ ગેર
વ્યાજબી કે વાર્ય જણાય છે. ઈસ્વીસન પૂર્વે 4000માં દુનિયાની વસ્તી અંદાજે 5 કરોડ જેટલી હતી. આજે જે વધીને 500 કરોડ જેટલી થઈ ગઈ છે. આવો વસ્તી વધારો જો આમને આમ ચાલુ રહેશે તો આવતા 50 વર્ષોમાં આ સંખ્યા 1000 કરોડ સુધી પહોંચી તેવી વકી છે. સાંપ્રત પરિસ્થિતિનો અભ્યાસ કરતા જણાયું છે કે ઉપલબ્ધ ખાદ્યાન્ન હાલની વસ્તી માટે પણ પૂરતું નથી. બળતણ પણ ખૂબ ઝડપથી ઘટી જાય છે. લાકડું, કોલસા, તેલ, વીજળી માં કે જરૂરિયાત તેની પ્રાપ્તિ કરતાંય વધારે હોવાનું જણાય છે. વધતી જતી વસ્તી માટે ખોરાક, શિક્ષણ, રહેઠાણ, સારવાર, કપડાં જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ પણ તંગી અનુભવાય છે. આ આફત આવતા 50 વર્ષોમાં તો બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે એવો અંદાજ છે. ઉદ્યોગ કારખાનાઓ વધી જવાના કારણે હવા અને પાણી પ્રદૂષિત થતા જાય છે. ખાદ્યાન્નની સાથે સાથે ખનિજોની પણ તંગી પડશે. ધરતીનું શોષણ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. વસ્તી વધારાના કારણે દુકાળોનો સામનો કરવો પડશે. બેરોજગારી, નિરક્ષરતા અને રોગચાળાનું પ્રમાણ પણ વધશે. આવી હાલતમાં પ્રગતિના સઘળા પ્રયત્નો ઓછા પડશે. સમગ્ર માનવજાત ધીમે ધીમે આફતોની કળરમાં ઊંડે ઊંડે સુધી ખૂંપતી જશે. વિદ્વાનો પોકાળી પોકાળીને કહી રહ્યા છે કે હવે ધરતીનો બોજો વધારવો જ જોઈએ, ન જોઈએ. બાળકોના જન્મ પર અંકુશ રાખવો જોઈએ અને એને કારણે જે સંકટો ઘેરાઈ રહ્યું છે તેને આટલાથી જ અટકાવવું જોઈએ. કેટલાક વર્ષો સુધી જન્મ બાળકોના જન્મને સામાજિક અપરાધ ગણાવવો જોઈએ તેઓ સમજાવવા છતાંય સમજતા નથી. તેમણે આકરી સજા કરવી જોઈએ. કુટુંબ નિયોજનમાં જે કોઈ ઉપાય કારગર નીવડ્યા હોય તેને અમલમાં લાવવા જોઈએ. આજકાલ સરકાર પણ લોકોને એની અગત્ય સમજાવવા પાછળ ખૂબ ખર્ચ કરી રહી છે, પરંતુ અણઘડ માણસોનો ટોટો નથી. તેઓ પોતાના પગ ઉપર કુવાડી મારવામાંથી કેમેય કરીને રોક્યાય રોકાતા નથી. આ મોટી ચિંતાનો વિષય છે. તેમજ ભયંકર પતનનો સંકેત પણ છે. અણસમજનો વિકલ્પ દંડ કે સજા હોય એમ જણાય છે. આવો દંડ કાયદાકીય કે સામાજિક ઉપરાંત કુદરતી પણ હોઈ શકે. થોડા વખત પહેલાં લગ્ન દરેક માટે અનિવાર્ય સમજવામાં આવતા. ઉંમર કે સમજણની દ્રષ્ટિ અપરિપક્વ હોવા છતાંય છોકરા છોકરીઓને એમ કેમ પ્રકારે લગ્ન શારીરિક સંબંધોથી સામાજિક પરવાનગી જેવા ગણી લેવાતા. એનું ખુલ્લું પરિણામ છે બાળકોનો જન્મ. જે સમાજમાં આવી માન્યતાઓ એકવાર ચાલી નીકળે છે તો પછી લાંબો સમય ચાલતી રહે છે. એક દંપતિ એકથી વધુ સંતાનનો જન્મ આપતા હોય છે. કેટલીક વાર તો સંખ્યા 10-12 સુધી પણ પહોંચી જાય છે. સરેરાશ પ્રજનન દર 4 કે 5 જેટલો તો હશે જ. આમાંના 2-3 અકાળે મૃત્યુ પામે તેમ છતાંય દર 25 વર્ષે વસ્તી બમણી થતી જાય છે અને ઉત્તરોત્તર ચક્રવૃદ્ધિના દરે વધતી જ જાય છે. આમાંના મોટા ભાગના અણઘડ, અશિક્ષિત અને અવિકસિત રહી જાય છે. શરીર માટે જરૂરી ખોરાક, પાણી અને હવા તેમજ માનસિક વિકાસ માટે જરૂરી શિક્ષણ, સંગીત અને મનોરંજન ન મળવાના કારણે આ સંતાનો અણઘડ અને અવિકસિત રહે તે સ્વાભાવિક છે. આ જમાનામાં બાળક ઉછેરવો એ હાથી પાડવા જેટલું મોંઘું અને અઘરું છે. એના વિકાસ અને આરોગ્ય માટે ભરણ પોષણની સર્વતોમુખી સવલતો હોવી જોઈએ, પરંતુ એ બધી જવાબદારી એકલી માતાને જ ગમે તે રીતે નિભાવવી પડતી હોય. ત્યાં રહેઠાણ, કપડાં, શિક્ષણ, ખોરાક, સારવાર, રમતગમત કે સંગીત વગેરેનો યોગ્ય કે પૂરતો પ્રબંધ નથી થઈ શકતો. આ પરિસ્થિતિમાં તેઓ ઘાસ ફૂસની જેમ ગમે તેમ મોટા થતા કહે છે અને જીવતા મરતા કે સૂંઘતા બગડતા રહે છે. બાળકોના યોગ્ય ઉછેર અને માવજત પાછળ એક હાથી પાડવા જેટલો ખર્ચ થાય છે. જેઓને પોતાની પતિ અને કુટુંબનું ગુજરાન ચલાવવાના સાસાઓ ત્યાં વધારાના જતા સંતાન સુવ્યવસ્થિત કઈ રીતે સંભવી શકે, જેમનો વિકાસ અને અંગળ કઈ રીતે શક્ય બને. દરેક માણસના લગ્ન, દરેક લગ્નનો મોટો ખર્ચ, દરેક દંપતી દ્વારા સંખ્યાબંધ બાળકો
દરેક બાળકોની ડંગલા વંદ જરૂરિયાત અને એવી અસંખ્ય જરૂરિયાતો સંતોષવાના ઢાંચા સાધનો આ સમગ્ર ગોરખ ધંધા જાત જાતના ઉણપો અને આફતો નોતરી લાવે છે. જેમને ઉકેલવાના જેટલા પ્રયત્નો થાય છે તેનાથી અનેક ગણી નવી જરૂરિયાતો ઊભી થતી રહે છે. આવી મન સંતોષાયેલી અધૂણી જરૂરિયાતો એકલા માણસ ઉપર જ નહીં, સમાજ ઉપર જ નહીં, પરંતુ દુનિયા આખી ઉપર સંકટનો કાળા ડિબાંગ વાદળોની જેમ તોડાઈ આ કરે છે અને ધોધમાર મુસીબતો વર્ષાવતી રહે છે. આવી ઝંઝાળથી કોપાયેલી કુદરત તેના નિવારણ માટે એવા આંકડા કે ભયંકર ઉપાયો કરે કે જેને કારણે સર્વત્ર હાહાકાર મચી જાય. આવા કુદરતી પ્રકોપના કારણે સમગ્ર વિશ્વની શાંતિ અને સમતુલતા ખરાબ રીતે જોખમાય છે. જય ગુરુદેવ, જય ગુરુ. પછી ચિંતન ચેનલમાં જ્ઞાન જ્ઞમાં પણ તમે આવૃત્તિ આપો. સમસ્ત સંકટનું એકમાત્ર કારણ છે માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્બુદ્ધિની સપાય તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વ શાંતિનો સમાધાનકારક માર્ગ છે. યુગ ઋષિ પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યએ વર્તમાન યુગની સમસ્યાનું સમાધાન કરવા માટે ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી પ્રસારિત કરવામાં આવે છે તે આપ જન જન સુધી પહોંચાડવામાં મદદરૂપ થશો તો આ એક ઈશ્વરીય કાર્ય અને નવનિર્માણ યુગનું કાર્યમાં આપ ભાગીદારી નોંધાવો તેવી આપ સર્વને અપીલ કરવામાં આવે છે.